હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ગુજરાતીમાં આપણે ચેપ્ટર નંબર 12 જોઈ રહ્યા હવે આ છે ચેપ્ટર નંબર 13 બરાબર ઘડવૈયા ચેપ્ટર નંબર 13 ઘડવૈયા ઘડે તે અથવા બનાવે તે એટલે કે ક્રિએશન કરે બરાબર ક્રિએટ કરે છે ક્રિએશન કહેવાય એટલે ઘડવૈયા મીન્સ ક્રિએશન બહુ સરસ વાત છે ટીચર અને સ્ટુડન્ટનો છે કે ટીચર એ સ્ટુડન્ટ માટે શું કરી શકે બરાબર અમે તમને કીધું આઈએ હોમવર્ક નહીં લાગે તો પણ કીજો તમને એમ થાય કે આપણે કોપી કરીને લખીને આપીએ અને નહીં લખીએ એમાં ટીચરનું શું જાય પણ એની પાછળ પણ ઘણા બધા રીઝન્સ હોય છે એના કારણે અમે તમને હોમવર્ક પણ માંગીએ છીએ બરાબર એટલે ટીચર કંઈ પણ કરાવતા હોય એની અંદર સ્ટુડન્ટનું સારું જ ફ્યુચર છુપાયેલું હોય એવું વધારે વિચાર જો કદાચ અમે પણ અમારા ટીચરોનું કયું નહીં માન્યું હોત તો આજે આ જગ્યા પર નહીં હોત બરાબર એટલે હંમેશા ટીચર સ્ટુડન્ટનું સારું જ ઈચ્છતા હોય છે અને એ પ્રમાણે આપણે ટીચર જે પણ કંઈક કામ કે એને ફોલો કરવું જ જોઈએ બરાબર ચેપ્ટર નંબર 13 ઘડવી લેખક છે નાનાભાઈ જીવલિયા ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં તેમનો જન્મ થયો જીવનભર તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું મેઘરપો રંગબિરંગી કાચના તરણાનો ડુંગર વંકીધરા વાંકા વહેણ સૂરજ ઉગે સાંજ ભીના ચઢાણ અડધા સૂરજની સવાર અમે ઉગ્યાતા શમણાને દેશ વગેરે નવલકથાઓ લખી છે શૌર્ય દ્વારા સત્કારો મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા સંગ્રહ છે એટલે કે નોવેલ્સ સૌરાષ્ટ્રના તળપદ જીવનના આલેખન તરીકે તેઓ વિખ્યાત છે તોરણ સંગ્રહમાંથી આ પ્રસંગ કથા લેવામાં આવી છે એના લેખકનું નામ નાનાભાઈ જીવલિયા અને એનો સાહિત્ય પ્રકાર પ્રસંગ કથા તે આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ કરે છે પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કાર ન પડે તે માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્તર સાચા શિક્ષકની આગવી છાપ ઉપસાવે છે પોતાનો જીવ રેડીને શિષ્ટબદ્ધ સંયમી અને સંસ્કારી બનાવેલા મોભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે તે માટે તેઓ સદા જાગૃત છે એટલે કે બાળકોને કોઈ પણ નુકસાન થવું નહીં જોઈએ તેના માટે હંમેશા તેઓ ધ્યાન રાખતા હોય છે ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે ભવાયા મીન્સ શું તો કે પહેલાના ટાઈમમાં એન્ટરટેનમેન્ટ માટે ટીવી મોબાઈલ કોમ્પ્યુટર એવું કશું નહીં તો ગામડે ગામ છે ને નાટકો રચવામાં આવતા ને ભવાઈ એટલે શું થોડુંક નાટક અને થોડુંક સોંગ બરાબર નાચે પણ અને નાટક પણ રજૂ કરે તેને ભવાઈ કહેવામાં આવે તો ગામડે ગામ બધા અમે એને સ્ટેજ બાંધે અને ઉપર કઈ ને કઈ ભવાઈ કરે તેનો મેસેજ પણ જેમ કે સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બરાબર તો આવા બધા મેસેજ આપનારા ભવાઈ પણ બનાવતા એની પાછળ કઈ ને કઈ મેસેજ છુપાયો પણ એની અંદર જે શબ્દ વપરાતા હતા એ દ્વિ અર્થ એટલે કે બે અર્થ ઉચ્ચારે એવા હતા જે નાના બાળકો શું કરે દ્વિ અર્થ એટલે કે કહેવામાં બીજું આવેલું હોય પણ એનો અર્થઘટન બીજું કઈ કરે બરાબર ને ખોટા રસ્તે દોરવાય એટલા માટે આ કરુણાશંકર માસ્તરને ગમતું નથી ભવાઈ આપણે દ્વિઅર્થી શબ્દ દ્વારા સૌનું મનોરંજન કરે છે ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાઈના નાયકને એટલે કે હીરોને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે એ પેલા નાયક જે મેઇન એક્ટર છે એને શું કહે છે કે તમે એક દિવસમાં કેટલા પૈસા કમાવશો તે કહે છે કે આટલા તમે અમારા ઘરમાં કેટલા દિવસ રહેવાના તો કે બે દિવસ એક દિવસ પતી ગયો એક દિવસ હજી બાકી છે એટલે એક દિવસના પૈસા એ કમાયા અને બીજા દિવસના પૈસા એ લોકો પે કરે તે પહેલા જ એમ કે છે હું તને આપી દઉં છું તો અમારા ગામમાંથી ચાલે જેથી ફરી પાછું એ બધું રિપીટ નહીં થાય ને છોકરાઓ પાછું એ ખોટું શીખે નહીં કારણ કે પહેલાના ટાઈમમાં શું પેલો સ્ટેજ બંધેલો હોય ને નીચે જેટલું પબ્લિક સમાય સીટ એવું કશું નહીં હોય એ તો મેઇન કમ્પાઉન્ડ જેવું પણ હોય સ્ટેજ બંધેલો હોય ને બધા પોતાના ઘરે તકિયા ને સાદડી ને એવું કાર્પેટ ને બધું લઈ જાય પાઠ લઈને સુતા સુતા ને બેઠા બેઠા ને એવું જોઈએ મોટા જોતા અને બચ્ચાઓ બિચારા સ્વિમ પણ ગયેલા હોય એવી કોઈ ટિકિટ નહીં હોય અને પછી જોવાઈ જાય કે એક કપડું કે એક વાસણ ફેરવી દેવામાં આવે કે એમાં બધાએ જેટલા પૈસા નાખવા એટલા નાખી દે એટલે કમાય 5 નાખી કોઈ 10 નાખી કોઈ 50 પોતાની પરિસ્થિતિ પ્રમાણે
ભાવે બેસેલું વાળું પણ જમનારો જમનારો જમણો હાથ વહન બાર થઈને પથારીમાં ભટકતો એનું ધ્યાન કે છે ને આમાં આમાં થાળીમાં પકડે આમ કરે આમ કરે એવું કરી આવે ખાઈ પણ નહીં ને ધ્યાન નીચે જ છે ચમચી થી ઉપાડે અને કોળીને વડલે સંભાળ ચમચી કુછ કે ને કોળી પીવાની જગ્યાએ સંભાળવું સંભાળવું છે કોબી લાંબુ કાપેલો એટલે ચમચીમાં આવે ને ત્યાંથી વળી ભોખરી ઉપર ચમચી મુકાઈ જાય ચમચી વાટકીમાં મૂકવાની જગ્યાએ ભોખરી પર અને આંગળી ઉની કડીમાં જવું રહે છે અને ચમચી કડીમાં નાખવાની જગ્યાએ આંગળી ગરમ કડીમાં નાખી જાય છે તો સિસકારો બોલી જાય છે ગરમ લાગે ને એટલે અરે મહેતાજી મહેતાજી મીન્સ માસ્ટર એટલે કે શિક્ષક પહેલાના ટાઈમમાં માસ્ટર નહોતા કહેવામાં આવતા ટીચરોને મહેતાજી કહેવામાં આવતું બરાબર એટલે મહેતાજી મીન્સ શિક્ષક અમે મહેતાજી માસ્ટરના ધર્મપત્ની નોટ પડ્યા હતી પતિની થાળી પાસે લોડી આવે છે એમ કરે ને લોડતા લોડતા કરે શું થયું શું થયું થાળીમાં ચાલતા પકડ સુંદરને જોઈને અરે માસ્ટર તમે જમો છો કે વંદના કરો છો વંદના કે મજા એ તમે જમવા બેઠા છો ને મસ્તી કરવા બેઠા છો ને એટલે થાળી માં તો તું આમ કેમ કરી રાખ્યું એટલે માસ્ટર કીધું હે માસ્ટર કરુણા શંકર ગોગવા થઈને પૂછે છે મને કઈ કીધું અને કેમ તો જ્ઞાન જ નથી તમને થયું છે શું થાળીમાં બહુ બધું રમણ ભ્રમણ કરી નાખ્યું જમો તો ખરા રમણ ભ્રમણ એટલે આખીને અસ્ત વ્યસ્ત રમણ ભ્રમણ મીન્સ અસ્ત વ્યસ્ત એ બરોબર સરખું જમો તો ખરા એટલે થાળીમાં બધું તમે અસ્ત વ્યસ્ત કરી નાખ્યું ગમે તે થયું હશે પણ આ સ્વાદ નથી જે થયું હોય તે પણ મને આજે જમવાનું મન થતું નથી તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી એના પત્ની મજા ના મૂળમાં છે કેમ કે તો પછી એવું કહ્યું તમને મજા નથી આવતી ખાવાની એટલે એનો મતલબ એમ કે મેં રસોઈ સારી બનાવી નથી અરે એવું હજુ તું મારાથી કેમ બોલાય ના ના એવું મારાથી બોલાય કે મારી હિંમત કરી કે હું મારી પત્નીને એમ કહું કે તને ખાવાનું નથી બનાવતા આવડતું એ શક્ય જ નથી તો પછી છે શું શાળામાં કોઈ ઝઘડ્યું કોઈ ઉપરી અધિકારી ખીજાયો વાત તો કરો પત્ની દુઃખદ છે એ ઉભી છે એની પત્ની હજી ત્યાં જ ઉભી છે એટલે થયું છે તો તમારો આજે ધ્યાન જ નથી કોઈ ઉપરી અધિકારી ખીજવાયા કે બીજું કોઈ તમને કોઈ બોલ્યું કે કોઈ ગમે તેમ બોલી ગયું કઈ તો વાત કરો જેના કારણે આજે તમારો મૂડ ઓફ છે છે તો ખરું એટલે કઈ તો થયું છે હોવું જોઈએ સામ કરુણા શુંગરની માસ કરુણા શુંગર માસ્તાની શાળામાં એવું બને તો પછી ધૂળતીનો છેડો આવે છે કોઈ દિવસ ઉપરી અધિકારી કોઈ કઈ બોલે અથવા તો કોઈ ઝઘડે મારી સાથે તો લાઈફ નો એન્ડ આવી જાય એવું શક્ય નથી કારણ કે કરુણા શંકર માસ્ટર નો સ્વભાવ જ એવો છે કે કોઈ દિવસ બાળકો પણ ગમે તેમ નહીં બોલે બધા જ બાળકો પણ પ્રેમ કરે વાલીઓ પણ બહુ માન આપે એટલે એવું શક્ય નથી કે કોઈ મારી સાથે ગમે તે રીતે વર્તન કરે પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે ને તેથી મને છે પણ મને એવી ચિંતા છે કે પેલા જે ભવાયા રમવા આવ્યા છે ને એ આવીને ગમે તેમ બોલે મારા છોકરાઓ ગમે તેમ શીખે તે મને ગમતું નથી એટલે મને ચિંતા છે એટલે મારું મન ચેન નથી મળતું મને શાંતિ મળતી નથી લે હ કોડ્યો ડુંગર અને ઘણ્યો ઉંદર કે મને એમ લાગતું કે ડુંગર જેટલી બહુ મોટી પ્રોબ્લેમ છે પણ આ તો ઉંદર જેટલી નાની પ્રોબ્લેમ છે એ ભવાયા રમવા આવ્યા એમાં ગામના છોકરાની તકલીફ આપણને ચિંતા આપણને શું કરવા અને માતા પિતાને હોવી જોઈએ ને કે અમારા બાળકોને આવું સાંભળવા નહીં દઈએ ત્યાં જવા નહીં દઈએ એના માતા પિતાને જ નથી પડી તમે શું તમે શું કરતા ચિંતા કરો છો છોડી દો બધી ચિંતા બરાબર જે થવાનું હોય તે થાય મને તો એવું લાગ્યું કે બહુ મોટી પ્રોબ્લેમ છે કે શું પણ એવું શક્ય તમે તો નાની પ્રોબ્લેમ હતી તેને બહુ મોટી રૂપ આપી દીધું પત્ની હળવા થઈને હસી પડ્યા ગામ અહીંયા ભવાયા આવે એટલે ઉપાધિ આપણે કરવાની કે ઉપાધિ ચિંતા એ ગામ હોય તો આવા એન્ટરટેનમેન્ટ કરવા માટે ઘણા બધા નાટક કંપની વાળા આવે તો શું એ બધાની ચિંતા આપણે નથી કરવાની કે તમે માસ્ટર છો ને તમારા છોકરા એ બધાની ચિંતા તમારે જ કરવા કરવાની એવું એના પત્ની કહે છે ન કરું મલ્લ મદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે બાકી ભવાઈની લટીઓને ડાકરો દાટ વાળી નાખે દાટ વાળું એટલે નુકસાન કરો દાટ વાળું મીન્સ નુકસાન કેમ કે છે કે આ છે પેલા નાચવાળા કૂદવાવાળા એન્ટરટેનમેન્ટ કરે ડાકરો એ પણ કેરેક્ટરનું નામ છે ને નટી એટલે છે
એક્ટર હોય તેને નટ અને નટી કહેવામાં આવે ફિમેલ એટલે નટી અને મેલ એટલે નટ તો આ લોકો તો બધું બગાડીને નાચીને મારા છોકરાઓને એ લોકો જે નખરા કરે છે ઇચ્છાડા કરે એટલે શું મારા છોકરાઓ નહીં બગડે એ તો બધું નુકસાન કરી નાખે આટલા વખતમાં મેં મારા બાળકોને જે શીખવાડ્યું છે બધું નખરા હલકા નખરા હલકા ચેઇચાડા હલકા ગાણા અને હલકા ફટાણા બાળકો જોશે અને અનુકરણ કરશે કે છોકરાઓ એ લોકો ડાયલોગ બોલે આપણે કઈ મૂવીના ડાયલોગ બોલીએ સોંગ્સ ગાઈએ તો એમ છોકરાઓ પણ ઓબ્વિયસલી ભવાઈમાં છે જોવાના તેને રિપીટ કરવાના એટલે કે એ બધું પણ છોકરા બોલશે ગાશે એનું અર્થઘટન કરશે બબ્બે દાયકા હું તમને ઘડી રહ્યો છું દાયકો એટલે 10 વર્ષનો સમય દાયકો મીન્સ 10 વર્ષનો ગાળો અને અહીંયા બે દાયકા એટલે 20 વર્ષ બે દાયકા મીન્સ 20 વર્ષ બરાબર એટલે 20 વર્ષથી હું બાળકોને શીખવાડી રહ્યો છું ભણાવી રહ્યો છું તો મારી બધી મહેનત પર પાણી ફરી જશે અને હું નથી ઈચ્છતો કે મારી આટલી બધી મહેનત પર પાણી ફરે પત્નીને વાતનો કૂતરો ગળે ઉતરી ગયો કે વાત તો સાચી છે આમ કે આટલા વખતથી શીખવેલું અને આ એક બે દિવસ નાટક કરવા આવે ને પછી બાળકોને બગાડી નાખે ગભીરા ગામની શાળા માસ્તર કરુણા શંકરે સંભાળ્યું એટલે કે સાચી ત્યારથી શાળાની દીકરો પણ કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે એટલી સરસ રીતે સ્કૂલને સાચવેલી કે આખા ગામમાં બધા રૂપી કે માનવું પડે હા કરુણા શંકર માસ્તર એટલે છોકરાઓને પણ સાચવે સ્કૂલનું પણ સારું કરે ગામનું પણ સારું કરે કોઈ પણ છોકરાઓને લોસ નહીં જવા દે ભણવાનું એ પણ કરો અને છોકરાઓ પણ એવા સર જ્યારે પણ બોલાવે ત્યારે પહોંચી જાય જેટલા વાગા સુધી બેસાડે ત્યાં સુધી બેસે હોમવર્ક આપે તો હોમવર્ક પણ કરે સ્ટોરી સંભળાવે સ્ટોરી પણ બરાબર એટલે એ બધા વાતો કરે ગામના લોકો કે માસ્ટર બહુ સારા તો અમારા છોકરાને બહુ સાચો શાળાને સમયપત્રક છે એટલે ટાઈમ ટેબલ કરો પણ સમયને કોઈ સ્થાન નથી ટાઈમ ટેબલ છે તો ઘરમાં છે ગુજરાતી પછી સંસ્કૃત પછી ઇંગ્લિશ પછી એસએસ પણ એમાં ટાઈમ ફિક્સ નહીં મળે બરાબર ને એવું પણ નહીં કે 8 લેક્ચર સળગ વાગે આપણે સ્કૂલના પતી જાય પછી સળગ વાગે જગ્યાએ સર અને જે સ્ટુડન્ટ છે 6 વાગે કે 7 વાગે પણ ઘરે જાય એવું પણ બને છે ટાઈમ ને કોઈ એમાં લિમિટ હતી નહીં હા નિશ્ચિત સમય સારા ખુલે એટલે કે 9 o'clock ખુલવાનો ટાઈમ તો ખુલી તો જાય પણ બંધ થવાનો કોઈ ટાઈમ મળે નહીં ક્યારેક તો ઝવેરને ડંકા પડે ત્યાં સુધી કરુણા શંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહારતા મહારતા મેળે ફરતા કે ઘણી વાર ઝવેર એટલે સાંજના ગામડાની અંદર મંદિરમાં જે આરતી થાય ને મંદિર પહેલા શંખ વગાડવામાં આવે છે તો ઘંટ વગાડીને આખા ગામને વાકેફ કરવામાં આવે તો આરતીની શરૂઆત થાય છે એટલે બધા ગામના લોકો આરતીમાં પહોંચી જતા બરાબર તો એવો ટાઈમ થાય ને 7 વાગે ત્યારે પણ ઘણી વાર તો એવું હોય કે કરુણા શંકર માસ્તર પોતાના સ્ટુડન્ટની સાથે સ્કૂલમાં જ હોય અને રામાયણ મહાભારતની સ્ટોરી પોતાના સ્ટુડન્ટને કરતા હોય અને એવી વાત કરે કે પેલા સમયના છોકરાને એવું લાગે કે જાણે લાઈવ જ રામાયણ અને મહાભારત થઈ રહ્યું છે માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે અપશબ્દ એટલે કે ગાળાગાળી પણ બોલે ખોટું પણ નહીં બોલે અને ગાળાગાળી પણ કરે થોડુંક જમી લો મારા સંઘ હવે એ બધી વાત કરે છે કરુણા શંકર માસ્તર એટલે કે પત્ની કે છે હું સમજી ગઈ તમારું દુઃખ પણ ખાવ તો પડશે ને કે થોડુંક જમી ઘણી વાર બિચારામાંથી જાગેલા શિક્ષક પત્ની ગળગળા ખાઈને કહે છે કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ પાડવાનો શોર્ટ પછી જરાક વાર એને કે જમી લો તમારું દુઃખ સમજી ગઈ પણ જેમાં આપણું કઈ ચાલતું જ નથી આપણે કઈ એમાં ચેન્જ જ નથી લાવી શકવાના તો પછી એની ચિંતા કરીને આપણે શું કરવાનું બોલો તમે જ મને કહેવું કે એમાં તમે ને હું ચિંતા કરીને શું કરીએ જે છે તે આ જ છે આપણે કઈ છોકરાઓને બાંધી રાખીએ રૂમમાં મૂકી રાખીએ ને એ તો જવાના જ તો પછી આપણે શું કરી શકીએ એટલે તમે ચિંતા નહીં કરો પછી પાછા બાળકો આવે ત્યારે તમે તમારી રીતે સાચવી લેજો પણ અત્યારે જમો પત્નીના જીવને નિરાંત કરવા કરુણા શંકર માસ્તરે બે કોળિયા પેટમાં નાખ્યા પણ આજ કોળકા ન આવ્યું અને પથારીમાં આજે ખબર નહીં કેમ પણ એની પત્નીએ કીધું ને કે ખાઈ લો એટલે એનું દુઃખ તો હતું જ એમને ખાવાનું હતું જ ભરતું પણ છતાં પણ એમણે ખાવાનું ખાઈ લીધું અને પછી પણ પત્નીને એ શાંતિ આપવા માટે ખાઈ તો લીધું પણ આજે જેમ ડબા હતો એવો અનુભવ કરીને હસ
હસકારો થયો છે કે હશ મારું પેટ ભરાઈ ગયું તે એમને હશ થઈ નહીં અને અધૂરા પેટે થોડું ખાઈને પછી રાત સાંજનું જમવાનું હતું એટલે ઓબ્વિયસલી રાત ખાવાની હતી એટલે પછી ઊંઘવા માટે પથારીમાં સૂતા પણ એમને જેમ પડતું હતું નહીં હજી પણ નહીં ઊંઘ પણ આવતી નથી બરાબર આ ચેપ્ટર અહીંયા સુધી રાખી આગળનું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં જોઈશું હોમવર્કમાં આજે મેં લીધી છે એટલા તમારે લખવાના છે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયનું ચેપ્ટર પૂરું થાય પછી તમને તમારી નોટબુકમાં લખવા આવીશ ઓકે આગળના પાર્ટ